વળી પાછા પંડિત વિષ્ણુદત્ત શર્માની સાથે પંચતંત્રની વાર્તાઓના માધ્યમથી સરળ વાત ગહન ઉપદેશની આપણી વાત આપણે આગળ ચલાવીશું. આજે વઘડ માગી, વણ પૂછી, સલાહ આપવી અથવા કોઈ વાત કરતું હોય તેમાં વગર પૂછે ટપકી પડવું એ જરાય યોગ્ય નથી. એ બાબત બુલબુલ અને વાંદરાઓના દ્રષ્ટાંત થકી વિષ્ણુગુપ્તજી રાજકુમારોને કઈ રીતે સમજાવે છે તેની વાત કરવી છે. આચાર્ય ચાણક્ય એવું કહ્યું છે કે લુબ્ધાનામ યાચક શત્રુ જેની પાસે ધન આપવા માટેની દાનત જ નથી, લોભી છે, એવા માણસ પાસે કોઈ દાન લેવા માટે જાય તેને માથાના ઘા જેવું લાગે કે આ મોટો દુશ્મન છે મારો, માગવા માટે અહીં આવ્યો. એટલે લુબ્ધાનામ યાચક શત્રુ મૂર્ખાણામ બોધકો રિપુહુ. મૂર્ખ માણસ હોય એને કોઈ બોધ આપવા જાય, એને કોઈ ભણાવવાનો પ્રયત્ન કરે, એને સલાહ આપવાનો પ્રયત્ન કરે તો દુશ્મન બને. મૂર્ખાણમ બોધક રિપુ જાર સ્ત્રીનામ પતિ શત્રુ. જે ચારિત્રહીન સ્ત્રી છે એ હંમેશા રાહ જોતી ક્યારે એનો પતિ આગો પાછો થાય અને પોતે પોતાના મનોવિચાર અથવા વ્યવસાયમાં પરોવાય. જાર સ્ત્રીનામ પતિ શત્રુ, અને પતિ આ પ્રકારની ચારિત્રહીન સ્ત્રીને દુશ્મન લાગે. અને શત્રુ કે સિવાય છેલ્લો ચૌરાણામ ચંદ્રમા રિપુ, જે ચોરી કરવા નીકળ્યો છે એને સરસ મજાની પૂનમની ચાંદની ખીલી હોય, એ ચાંદનીનો પ્રકાશ રહેતો હોય ત્યારે એને ઝેર જેવું લાગે, એના માટે ચંદ્રમા શત્રુ છે. કારણ કે ચોરી કરવામાં એ જે કામ માટે નીકળ્યો છે એમાં ચંદ્રમા આડો આવે છે. એટલે દરેક માણસને કોઈને કોઈ રીતે આપણે માનીએ તેનાથી વિપરીત રીતે જે કક્ષાનો માણસ છે તે પ્રમાણે એને પોતાના શત્રુઓ પણ હોય છે. એટલે સમાજમાં આવા મૂર્ખ માણસોની કોઈ કમી નથી, જે વગર માગી સલાહ આપવા તરત ટપકી પડે. મારું કયું માનો ને, મને પૂછો ને તમારે આ કેવું છે, પણ કોણે પૂછ્યું ભાઈ તને? પણ ના, એ વણ જોઈતી સલાહ આપવા માટે વગર બોલાવ્યો કૂદી પડે. અને ગુજરાતીમાં એક કહેવત છે કે વણ બોલાવ્યું બોલે એ તણખલાની તો લે. તમે વગર બોલાવ્યો જો તમે કંઈને કોઈને સલાહ આપવા જાઓ તો તમારું માન ના રહે. અને આજે એ જ વાત વિષ્ણુગુપ્તજી રાજકુમારોને સમજાવવા માગે છે. એક જંગલ હતું અને વિષ્ણુગુપ્તજીની વાર્તાઓ હંમેશા જંગલ અને પશુ પક્ષીઓ સાથે જોડાયેલી હોય છે. એ જંગલમાં ઘણા બધા વાંદરા રહેતા હતા, ઉપાઉપ કરે, આખો દિવસ જંગલમાં ફરે, ફળનું કોઈ જુદી જુદી વૈવિધ્યપૂર્ણ ફળફળાદીનો તૂટો ના હોય એટલે મજા પડી જાય એમને. સ્વભાવે ચંચળ, એકને એક જગ્યાએ બેસી ના રહે અને આખો દિવસ એક ડાળથી બીજી ડાળ ઉપાહુપ કરતા કૂદતા રહે. મજાથી એ લોકો આ જંગલમાં વસવાટ કરી રહ્યા હતા. ખાવા પીવાનું તો કોઈ તંગી હોય જ નહીં, પણ એક તકલીફ હતી આ વાંદરાઓને. ઋતુ બદલાય, શિયાળો, ઉનાળો, ચોમાસું, આમ તો આપણી 6 ઋતુ છે. આપણે 3 ઋતુ ગણીએ છીએ પણ આપણી ઋતુ 6 છે. વર્ષા એટલે વરસાદ આવે તે, પછી શરદ પૂર્ણિમા જેમાં આવે છે તે શરદ, એ પછી વાતાવરણ ઠંડુ થવા માંડે એટલે હેમંત. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ રમ્ય રમ્ય દિશતી એકે નથી વાદળી. કવિ કલાપીએ ગ્રામમાતામાં આ વર્ણન કર્યું છે હેમંત ઋતુનું. અને ત્યાર પછી શિશિર, શિયાળાની કડકડતી ઠંડીનો સમય આવે અને એ જાય
હેમંતને શિશિર વટાવો એટલે પછી વસંતના વાયરા વાવા માંડે, કોયલના ટવકાર સંભળાવવા માંડે, આમ્રમંજરીઓ અને અન્ય ફળો ફૂલો ફૂલોથી વનરાજી મહેકવા માંડે, અને છેલ્લે આવે ધોમ ધક્યો મધ્યાહન તળોને, થંભ્યા રણો ગડાડાવા, થંભ્યો સર્પ શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર બળબળતા જામ્યા બપોરે ઉનાળો. ત્યારે વાંદરાને ઉનાળામાં ચોમાસામાં ખાસ કોઈ તકલીફ પડે નહીં, રે ઝાડવા ઉપર જંગલમાં એકદમ ગાઢ જંગલ હતું, એમાં મોટા મોટા ઝાડ હોય, ઝાડ ઉપર કોઈક જગ્યાએ સરસ મજાનું ડાળું શોધી લે અને ત્યાં નિરાતે પોતે રાત પડે એટલે સૂઈ જાય. પાંદડા હોય આજુબાજુ, પાંદડાઓથી આચ્છાદિત હોય એટલે ઠંડી વંડી વાય નહીં, બીજી કોઈ તકલીફ ના પડે. એટલે એમને ઉનાળો અને ચોમાસું એમાં તો કોઈ તકલીફ નહીં, પણ વાંદરા ઘર થોડા બાદ, એમને બીજું તો કોઈ ઘર ના હોય. એટલે શિયાળો જેવો આવે અને શિયાળાના થીજાવી દેહાળ એવા પવન ફૂંકાવા માંડે, દાઢી કડકડી જાય એવી સખત ઠંડી પડવા માંડે, ત્યારે આ વાંદરાઓની દશા બેસે. એમને ઘર તો એને ક્યાં જઈને રે, ઠંડી સહન કરવા સિવાય કોઈ છૂટકો નહીં. એવી જ એક કડકડતી શિયાળાની રાત્રે વાંદરાનું ટોળું જંગલમાં એક ઝાડ નીચે ભેગું થયેલું, દાઢી કડકડે અને બધા ભેગા થઈને ઠંડી કઈ રીતે અવરોધવી એની ચિંતામાં હતા. ત્યાં એકે ત્યાં ચણોઠીના બિયા વેરાયેલા જોયા. ચણોઠી લાલ રંગની હોય છે, એક વનસ્પતિ છે. ચણોઠીના પાન ખાઈ અને લાળ દદરતી મૂકીએ તો જીભ આવી ગઈ હોય તો એમાં રાહત રહે. આ ચણોઠીના બી જોઈને એને લાગ્યું કે આ તો અગ્નિના તણખા છે, એટલે એણે પોતાના બધા સાથી વાંદરાને કહ્યું કે જુઓ આ તણખા પડ્યા છે, આપણે ઘાસ લાવો અને આ તણખા ભેગા કરીએ, આગ સળગાવીએ તો ઠંડી સામે રક્ષણ મળશે. બધા વાંદરાને લાગ્યું કે આ વાત તો સાચી છે, એટલે ત્યાં જેટલી દાણા વેરાયેલા પડ્યા હતા ચણોઠીના ભેગા કરી નાની ઢગલી કરી કે હવે આ ઢગલી થઈ છે. આજુબાજુથી ઘાસફૂસ લઈ આવ્યા, ડાળા સૂકા પડ્યા હતા, પાંદડા તબત લઈ આવ્યા, એને ઢગલો કર્યો અને પછી મંડ્યા ફૂંકો મારવા. આગ સળગાવી ફૂંક તો મારવી પડે, ફૂંકો મારવા માંડ્યા. આગ પ્રગટે જ નહીં, પ્રગટે જ નહીં, ચણોઠીના ઝાડામાંથી તો કઈ રીતે અગ્નિ નીકળે. અને આ મૂર્ખાઓ કામે લાગ્યા હતા. ત્યાં ઉપર એક બુલબુલનો માળો, એને લાગ્યું કે આ વાંદરાઓમાં અક્કલ નહીં જવાની, ગમે તેટલું કહો તો વાંદરા એ વાંદરા. એટલે એને લાગ્યું કે આ આ લોકો આમને આમ હેરાન થાય છે, બિચારા ગલોફા સૂજી ગયા છે એમને, તો મારે એમને કહેવું જોઈએ કે આ તમે ખોટા રસ્તે છો, તમે આ જે કરી રહ્યા છો એનાથી તો તમને કોઈ ફાયદો થવાનો જ નથી, તમે ખોટા રસ્તે છો. એટલે એણે ધીરે ધીરે કહ્યું કે આ તમે કશું કરતા નથી, શિયાળો આવે ત્યાં સુધી માળો બાંધ્યો હોત, ઘર બાંધ્યું હોત તો તમારે તકલીફ ના પડત, પણ હવે મંડાળા છો, પણ તમને ખબર હોવી જોઈએ કે આ તમે જે વ્યવસાયમાં લાગ્યા છો એ ચણોઠીના દાણા છે ને, એમાંથી આગ ના પ્રસરે, એમાંથી અગ્નિ ના થાય, તમે નકામ મહેનત કરો છો, જેને તમને ઠંડી સામે કોઈ રક્ષણ નહીં મળે. આ બોલ્યો એટલે વાંદરાએ કહ્યું કે અમારા કામમાં માથું મારે તું, તારી હેસિયત શું, તારું કદ જોયું તે, શું સમજે તું તારી જાતને, આટલા બધા અમે ભેગા થઈને આ પ્રયત્નમાં લાગ્યા છે, કેમ અગ્નિ નહીં થાય, તું શું સમજે છે, શું સમજે છે, અમને સલાહ પર તારું શું કહ્યું છે. એટલે એનું મગજ છટક્યું, અને છટક્યું એટલે ઝાડ પર કૂદકો મારી અને બુલબુલને પકડી લીધો અને ડોક મરડી નીચે ફેંકી દીધું. બુલબુલ હતું ને તું થઈ ગયું, ને માળો રહ્યો ને બુલબુલ રહ્યો, અને સરવાળે આ વાંદરાઓને સલાહ આપવાની કિંમત એણે જાનથી ગુમાવી, જાન ગુમાવીને ચૂકવવી પડી. આ વાત પૂરી કરતા વિષ્ણુગુપ્ત પછી રાજકુમારોને કહે છે કે આ વગર માગી સલાહ આપવાનો વ્યવસાય, અને ખાસ કરીને મૂર્ખ વ્યક્તિઓ જ્યારે સામે હોય ત્યારે, મિથ્યાભિમાનથી રાજતા માણસો સામે હોય ત્યારે ક્યારેય ન કરો. એ જો તમે કરશો તો એ લોકો તમને જ દુશ્મન માની તમને નુકસાન પહોંચાડશે. માટે ઉત્સાહમાં આવીને મિથ્યાભિમાનમાં રાખતા મૂર્ખ અને
જેને સારા સારનો વિવેક નથી એવી વ્યક્તિઓને ક્યારેય સલાહ આપવી નહીં. વિષ્ણુગુપ્ત શર્માએ કહેલી આ વાર્તા પરથી બોધ એ લેવાનો છે કે ક્યારેય વગર માર્ગી સલાહ ન આપવી. સામાન્ય સંજોગોમાં પણ તમારી સલાહ કોઈ માગતો હોય તો શુક્રો આપવી છે. ક્યારેય વગર માર્ગી સલાહ ના આપવી, અને તેમાં પણ મૂર્ખ વ્યક્તિ કે વ્યક્તિઓને તો નહીં જ. મૂર્ખ વ્યક્તિને સારા નરસાનો વિવેક નથી હોતો, આ સારું આ નરસું એનો એને વિવેક નથી હોતો. તેથી એને કોઈ સલાહ આપે તો એને પોતાનો દુશ્મન સમજી એનું અપમાન કરે અથવા નુકસાન કરતા પણ ન અચકાય. આ પરિસ્થિતિ બુલબુલને સહન કરવી પડી. વાંદરાએ બુલબુલને માળો તહસ નહસ કરી નાખ્યો, એટલું જ નહીં પણ એને પોતાનો જાન ગુમાવવાનો વખત આવ્યો. આમ વગર માગી સલાહ, અને તે પણ પાત્ર જોયા વગર, ક્યારેય મૂર્ખાઓને અપાય નહીં એવો બોધ બુલબુલ અને વાંદરાઓની આ વાત પરથી વિષ્ણુગુપ્ત શર્માએ રાજકુમારોને આપ્યો છે. આપણે પણ તે યાદ રાખીએ. કોઈ પૂછે તો સંયત રીતે સલાહ આપીએ. પૂછનાર કોણ છે તે પણ ખ્યાલ રાખીએ. જો કોઈ અહંકારી મિથ્યાભિમાની માણસ હોય, પહેલાં તે તમારી સલાહ માગશે જ નહીં. પણ માગે તો પણ કોને કેટલી કઈ રીતે સલાહ આપવી એ ધ્યાનમાં રાખી અને હંમેશા આપણે આપણી વાત કરવી જોઈએ. એ ઉપદેશ આપણે વિષ્ણુગુપ્ત શર્માની આ વાત બુલબુલ અને વાંદરાઓ પરથી મળે છે. તો આવી જ વળી પાછી બીજી એક ઉપદેશની વાત સાથે ફરી મળીશું. આજ જયનારાયણ વ્યાસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વધુ એક વાત સાથે, વધુ એક ઉપદેશ સાથે, વધુ એક શીખ સાથે, અને સૌથી વધુ અગત્યનું તો હસતા હસતા જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ફરી મળીશું. મળીએ ત્યારે આવજો. જય નારાયણ વ્યાસ ઓફિશિયલ પર હજુ પણ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ભૂલ્યા વગર કરાવી લેજો, અને એ લાલ બટન દબાવો, એની સાથે પેલી બેલ આઇકન દબાવવાનું પણ ભૂલાય નહીં. એટલે નવું કોઈ પણ વિડીયો મુકાય તરત તમને એની જાણકારી થશે. તો આવજો ત્યારે. આભાર આ વાર્તામાં મારી સાથે જોડાવા માટે. મળીએ ફરી એકવાર નવી એક સરસ મજાની પંચતંત્રની વાર્તા સાથે.